जेके डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत है। धोरण 12 कॉमर्स विषय SPNCC विभाग 1 वाणिज्य पत्र व्यवहार कमर्शियल कम्युनिकेशन प्रकरण 2 सरकारी विभागों जाहिर उपयोगी सेवाओं साथेनो पत्र व्यवहार। मित्रों अपने आनी अंदर केवी रीते पत्र लखवा जोईए एनी चर्चा करीए छीए, केवी जरूरियात उद्भवे त्यारे केवा प्रकारनो पत्र लखवो जोईए एनी वात करी रह्या छीए। आगळना वीडियोनी अंदर आपणे जोयुं हतुं के डिमांड नोटिस रद्द करवानी हती। हवे आवकवेराने पात्र नहीं होवाथी डिमांड नोटिस रद्द करवानी विनंती करतो पत्र लखो दो। हवे एमां जे खास जे छे आवकवेरा अधिकारी श्रीने आपणे पत्र लखो दो। આજે આપણે આ વિડીયોની અંદર નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર લખવાના છીએ કે નિકાસ એટલે કે એક્સપોર્ટ આપણે કઈ રીતે કરી શકીએ, એના માટે જે ખાસ કહેવાય કે લાયસન્સ છે, લાયસન્સનો કોડ કઈ રીતે આપણે મેળવી શકીએ એના માટેનો પત્ર જોવાના છીએ। નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર, હવે અહીંયા નિકાસનો પરવાનો કોણ મેળવવા માંગે છે તો ક્વોલિટી મશીન હાઉસ प्लॉट नंबर 17 GIDC गढ़ा रोड भावनगर 364001 18 सप्टेम्बर 2017। ईमेल एड्रेस qualitymachinehouse@gmail.com। एनी वेबसाइट पण आपेली छे तो ए पण लखवानी, जो वेबसाइट होय तो। वेबसाइट छे www.qualityhouse.com ने फोन नंबर आ एनी प्राथमिक जे विगत छे विगत आपणे लखी। ત્યારબાદ જેને આપણે પત્ર લખવાનો છે એ તો ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, જે વિદેશ સાથે વ્યાપાર કરવા માટેના જે જોઈન્ટ ડિરેક્ટર છે એને આપણે પત્ર લખીએ છીએ। તો ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ભારત સરકાર પુણે 41100 4। વિષય છે નિકાસનો પરવાનો મેળવવા અંગે, એનું નામ થાય ઇંગ્લિશમાં IEC કોડ નંબર 1, એટલે પહેલા નંબરનો જે કોડ છે એ કોડ આપણે નિકાસ માટેનો મેળવવાનો છે। માનનીય સાહેબશ્રી, અમો નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોમાં મોટા ઉત્પાદક છીએ। છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે દિવસે એની માંગ વિદેશમાં પણ વધી રહી છે। અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે। મિત્રો અહીંયા એણે રજૂઆત કરી છે એકદમ વ્યવસ્થિત રીતે કે અમે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો કે નોટબુક્સ અને પુસ્તકો, એના મશીનો જે આવે ને એ છાપવાના, એ મશીનો એ બનાવે છે। હવે દેશની અંદર તો માંગ છે જ, પણ વિદેશમાં પણ એની માંગ ઉદ્ભવી છે, તો એના માટે નિકાસનો પરવાનો આપણે ભારત સરકાર પાસેથી લેવો પડે। એટલે એ કહે છે કે પરવાનો આપની પાસેથી મેળવવો છે। ત્યારબાદ આ સાથે આપેલી નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી છે। હવે કઈ કઈ બાબતો છે આપણે એની અંદર જોઈશું તો કે એપ્લિકેશન ફોર્મ, જે નિકાસ પરવાનાનું જે ફોર્મ છે એ એકદમ કમ્પ્લીટ ફૂલફિલ કરેલું ભરેલું ફોર્મ, સાથે બીજો ટોપિક છે ₹250 ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે DD, ₹250 જે ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ભારત સરકારના નામનો હોય કે એ રીતે આપણે એને DD બનાવીને આપવાનું। ત્રીજું, સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર। જો મિત્રો આપણે એક અગત્યનું છે, બેંક સાથે વ્યવહારો કરીએ છીએ તો બેંક આપણને એક ફોરેન જે ટ્રેડ કરવાના છે એના માટે એ બેંક છે એક પ્રમાણપત્ર કાઢી આપે છે, કારણ કે પછી બહારથી પણ ભારતની અંદર એટલે કે બહારના દેશમાંથી પોતાની બેંકની અંદર નાણાકીય વહીવટો થવાના છે, તેથી એ પણ એક બેંક પ્રમાણપત્ર આપે છે। ચોથું, પેન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, સ્વપ્રમાણિત એટલે ઝેરોક્સ કાઢે અને નીચે સિગ્નેચર પોતાની કરી હોય એવી નકલ છે। પાંચમું છે, અરજદારનો એક ફોટો, એટલે ક્વોલિટી મશીન હાઉસ છે એના જે માલિક છે એનો ફોટો છે, સાથે સાથે ₹50 ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું। હવે આ કંપનીના સરનામાવાળું પરબીડિયું એટલે જોઈએ
કે એ પાછો જ્યારે આપણને પત્રનું જવાબ આપે ત્યારે એ ટિકિટ કે કંઈ લગાવવું ન પડે, એટલે કમ્પ્લીટ કરેલું એ સરનામાવાળું પરબીડિયું આપતા હોય છે. રૂપિયા 10ની ટિકિટનું લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું બેંકને પણ એ લોકો રિટર્ન માહિતી આપતા હોય છે. આ બંને વ્યક્તિ માટે અલગ અલગ ટિકિટ લગાવેલી હોય છે. આઠમું, અન્ય દસ્તાવેજી કાગળો. હવે એનો સમજો કે જીએસટી નંબર છે, એનો જે બિઝનેસ છે, એનું જે કાંઈ પણ લાયસન્સ કે જે કાંઈ પણ હોય, એ બધા જ અન્ય દસ્તાવેજી કાગળોની અંદર આવી શકે અને એની સાથે જોડવાનું. ત્યારબાદ અરજી વિનંતી કરવાની કે મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો IEC કોડ નંબર 1 ઝડપથી આપશો, એવું આપણે એને વિનંતી કરવાની. આભાર, આપનો વિશ્વાસુ સહી કરી દેવાની. મૂલચંદ રૂપાણી માલિક પોતે આ અરજી કરે છે. બીડાણ, ઉપર મુજબના જે 8-10 ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ ડોક્યુમેન્ટ્સ જોડી દેવાના. ધન્યવાદ. આવતા લેક્ચરની અંદર મિત્રો આપણે અભ્યાસ કરવાના છીએ 2.3 જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર, અને એની સાથે એક પત્ર પણ જોવાના છીએ કે અનિયમિત પાણી પુરવઠો આપણને મળતો હોય અને એવા સમયે આપણને પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અંગેનો પત્ર આપણે જોવાના છીએ. આજે આટલું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.